કહેવાય છે કે ચોરી થયેલો માલ કદી પાછો મળતો નથી કે આવતો પણ નથી, પણ આ કહેવત પ્રાંતિજ પોલીસે અનેકવાર ખોટી સાબિત કરી છે. જી હા, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ, વિપુલભાઈ, વસંતભાઈ સહિત આ ટીમ દ્વારા પહેલાં પણ બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા હતા. તેમાં પણ પ્રાંતિજ પોલીસના પ્રાંતિજ ટાઉન પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્ર દ્વારા આરોપીઓને પકડી પાડી આરોપીઓ પાસેથી મુદ્દા માલ ઝડપી મૂળ માલિકને પરત સોંપ્યો હતો. ત્યારે પ્રાંતિજના હાર્ડ સામાન દેસાઈની પોળ ખાતે આવેલા મેઇન બજારમાંથી રાત્રિના સમયે એક શ્રીકૃષ્ણ દૂધની દુકાનની પાછળની બારી તોડી દુકાનમાં ગલ્લામાં મૂકેલા અલગ અલગ દરની ચલણી નોટો તથા પરચુરણ મળીને કુલ 43,000ની કોઈ અજાણ્યા ચોરી સમૂહ દ્વારા દુકાનમાંથી ચોરી કરીને લઈ ગયા હતા. તેની ફરિયાદ દુકાન માલિક નીરવભાઈ રસિકભાઈ મોદી દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરતા પ્રાંતિજ PI KS બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ ટાઉન જમાદાર હરીશચંદ્ર, વિપુલભાઈ, વસંતભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી અને દુકાનમાં લગાવેલા CCTV કેમેરા તથા આજુબાજુમાં દુકાનમાં લાગેલા CCTV કેમેરા ફૂટેજ લઈને ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઘરેથી ચોરીનો મુદ્દા માલ કબજે કરી ગયેલા ચારેય આરોપીઓને જેલ ભેગા કર્યા હતા. તો પોલીસની આ કામગીરીને વેપારી તથા તેના પરિવાર સહિત નગરજનોએ પણ બિરદાવી છે. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ.